હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો, આજે છે તારીખ 2/6/2021 અને આ કોરોનાની મહામારી બાદ આપણે પ્રથમવાર એક નવી ફૂડ સિરીઝ બનાવવા માટે આપણે રાજકોટથી જેતપુર જઈ રહ્યા છીએ. હવે જેતપુરમાં શું શું લોકલ સ્ટ્રીટ ફૂડ છે, સારું ફૂડ મળે છે અને સારી હોટલ, તે અમે તમને આજે જણાવશું. અને રાજકોટથી જેતપુર જતા વચ્ચે કોઈ સારું એવું ચા નાસ્તા માટેનું ડેસ્ટિનેશન આવશે તો પણ અમે તમને જણાવશું. તો ચાલો શરૂ કરીએ. રાજકોટથી જેતપુર જવા માટે આપણે જઈ રહ્યા હતા અને અત્યારે આપણે છીએ ગોંડલથી 15 કિલોમીટર આગળ પીપળિયા ગામમાં. પીપળિયા ગામમાં હાઈવે ઉપર મોમાઈ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, અહીંયા આપણે ચા માટે હોલ્ડ કરેલો છે. તો ચાલો આપણે અહીં ચા પીશું. આપણે અત્યારે ગોંડલમાં એન્ટર થઈ ગયા છીએ અને ગોંડલમાં એન્ટર થતાં જ તમને હાઈવે ઉપર ડાબી સાઈડ મામા સાહેબનું મંદિર દેખાશે. અને આને આ મંદિરને આપણું મોતાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આપણે મામા સાહેબને દર્શન કરશું અને પછી આપણે અહીંથી આગળ વધીએ. ચાલો.
આપણે અહીં મામા સાહેબના દર્શન કરી લીધા છે અને મામા સાહેબના મંદિરની સાથે સાથે અહીં શિવજીની શિવલિંગ પણ છે અને મંદિર તમે જોઈ શકો છો કે હાઈવે ઉપર જ આવેલું છે એટલે અહીં આવો એટલે ગોંડલમાં એન્ટર થાવ તમને મામા સાહેબનું મંદિર દેખાશે તો અહીં આવો એટલે દર્શન અચૂક કરજો અને મામા સાહેબના પણ દર્શન કરી લીધા છે અને શ્રી ભગવાનના પણ દર્શન કરી લીધા છે અહીં આવો એટલે તમને અંદર દર્શન કરશો એટલે મનની એક પ્રકારની શાંતિ મળશે તો એકવાર અહીં અચૂક આવજો જરૂરથી આવજો પહેલાં આપણે જ્યાં મંદિરે દર્શન કર્યા તે નવું મંદિર હતું અને ત્યાંના એક વ્યક્તિ હતા રમેશભાઈ એમની સાથે વાત કરતા માનું હતું કે જે જૂનું મંદિર છે તે પાછળના ભાગમાં છે તો આ જે જૂનું મંદિર છે આપણે અહીંયા પણ દર્શન કરશું અને જોઈ શકો છો બહુ મસ્ત રીતે ડેકોરેટ થયેલું છે મામાની પાઘડી અને આ ખીજડો છે અને નીચે મોજ લઈ શકે એવું તમે બહુ સરસ રીતે એકદમ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો ચાલો મામા સાહેબના દર્શન કરીએ
રાજકોટથી અત્યારે આપણે ગોંડલ વટી ગયા છીએ અને અહીંથી રાજકોટથી જૂનાગઢ જવા માટે તમે જતા હોય અને હાઈવે ઉપર નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન હોય તો એ છે અહીં શ્રી હોટલના ગાંઠિયા અને સેવ કમળ. અને એ સિવાય અહીં નાસ્તાની ઘણી બધી આઈટમ મળે છે, ચાલો આપણે અહીં જોશું અને અહીં આપણે નાસ્તા માટેનો હોલ્ડ કરશું. ચાલો લોકો અહીં લેવા આવે છે અને ઓર્ડર પણ આવે છે. અને આ છે ખાસ થેપલા. થેપલા તો મારાથી રહેવાનું નહીં એટલે અડધું થેપલું ખાઈ લીધું છે. થેપલાથી ટેસ્ટ કરશું આપણે લસણની ચટણી સાથે. થેપલા એકદમ ગરમા ગરમ સોફ્ટ અને ટેસ્ટ છે. ચટણી છે ટ્રાય કરશું. અને અહીંની એક ખાસિયત એ છે કે ગાંઠિયા સાથે લાલ મરચાંની ચટણી અને લીલી ચટણી પણ બંને સાથે આપણું. ચાલો બે બંને સાથે ટ્રાય કરીએ. આપણે ઓવરઓલ ટેસ્ટ જે છે તે અહીં મારી પહેલી પસંદ છે. અને ત્યારબાદ આ લોકોની નવી ચાલુ કરેલી સેવ કંપની એ પણ બેસ્ટ છે. અને આ છે અહીંનો મોહન. હવે આ હોટલનો અગાઉ પણ આપણે એક વિડીયો શૂટ કરેલો છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈ શકો. અને હાઈવે ઉપર નાસ્તો કરવા માટેનો બેસ્ટ પ્લેસ હોય તો તે આ છે. રાજકોટથી તમે જૂનાગઢ બાજુ જતા હોય અને વચ્ચે અહીંયા હોલ્ટ કરવાની ઈચ્છા થાય તો આ જગ્યા નાસ્તો કરવા માટે બેસ્ટ છે, કેમ કે અહીં નાસ્તાની તમને ઘણી બધી વેરાયટી મળી રહેશે. આપે જોયું કે અહીં શ્રી હોટલમાં આપણે ગાંઠિયા, ચા, થેપલા અને સેવ ખમણી અને અહીંનો સ્પેશિયલ જે મોવિયાનો મોહનથાળ છે એનો નાસ્તો આપણે કર્યો. અહીં નાસ્તામાં ખૂબ જ મજા આવી અને હવે આપણે અહીંથી જેતપુરની સાઈડ નીકળીશું અને આગળ વધશું. ચાલો.